ત્રિલોકીના ત્રણ દેવ છે, કેટલા છે? ક્યા ક્યા? મહેશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માનું શું કાર્ય છે? સર્જન કરે. શેનું સર્જન કરે? હે? સૃષ્ટિનું. સૃષ્ટિમાં તમે આવો કે ન આવો? વિષ્ણુ શું કરે? પાલન કરે. વિષ્ણુ સંહાર કરે. શું કરે? શું કરે? તો સંહાર ન કરતા હોય તો હાથમાં હથિયારો શું કામ રાખે છે? કોને મારવા? અસુરોને. અસુર કોને કહેવાય? જે નિયમ ન પાળે એને શું કહેવાય? તો તમે ન પાળો શું કહેવા? તો પછી વિષ્ણુ દંડ આપે એવું કરે કે શિવ દંડ આપે? શિવજી સંહાર કરે, વિષ્ણુ પાલન કરે. શું કરે? ભરણ પોષણ કરે. ભરણ પોષણ કોણ કરે? તમારે પૈસા જોતા હોય તો કોણ મોકલે? વિષ્ણુ. તો કે બાપુજી મોકલે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ભજન ગાય ને મને યાદ આવી ગયું અચાનક, ત્યારે એક કઈક મંગળાચરણ કરે, ખબર છે? શું કરે ખબર? અરે કેમ ભૂલાઈ જાય છે? હા, આવ્યું. સદાય ભવાની સહાય રહો, સન્મુખ રહો ને ગણેશ. સદાય ભવાની સહાય રહો, સન્મુખ રહો ને ગણેશ. પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલે એક જણા એ પાછું આ મંગળાચરણ ન કર્યું, જુદું કર્યું. સદાય એને ગાડી આંકવાનો ધંધો, અને એને એવું મંગળાચરણ કર્યું ગાડી ઉપર બેહીને કે સદાય સ્ટીરિંગ સન્મુખ રહો અને સહાય રહો બ્રેક. પંચદેવ મળી રક્ષા કરો, ટાયર ટ્યુબ અને જેક. હવે એના પંચદેવ તો હોય ને. બ્રહ્મા સર્જન કરે, કારણ કે એમાં આપણું કઈ ચાલતું નથી. આમાં ઘણા જો ને એકદમ ધોળા છે, ગોરા છે, કેટલી વેરાયટી બેઠી જો. અમુક છે થોડા શ્યામ છે, થોડા શ્યામ એમ. અમુક છે ઘાટવાળા છે, અમુક ઘાટગુઠાવ બગડી ગયો છે. હવે એમાં કઈ તમારું હાલે? કઈ ના હાલે. સર્જન બ્રહ્માનું છે, વિષ્ણુનું પાલન છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે. આ જીવ માને છે કે આપણે બધું કરીએ છીએ. આપણે બધાને એવું છે કે આપણે કરીએ છીએ. આપણે આપણા મોઢામાં ઉગતા દાંતને પણ સરખા ઉગાડી શકતા નથી. સારા દાંત હોય એ ખુશ નસીબ છે. ઘણાને દાંત હોય કેવા ગમાણિયા, દાઢું ઉગતી હોય, બે આ બાજુ હોય, બે આ બાજુ, બે વળી આમ નીકળ્યા હોય. સારા દાંત હોવા એ સારી વાત છે ને. બ્રશે હરખું થાય, ઓલું આમ ડખ દઈને ભટકાય, વળી પાછો ડખ દઈને. સારા દાંત એ જોઈને આમ આપણને એમ થાય કે આ બધું ભગવાનનું કરતું જ કેવું છે.
કેવા કોટા મૂક્યા છે, કેમ ઉગે છે, કેવા વ્યવસ્થિત ગોઠવાય છે. ભગવાનની સૃષ્ટિમાં અક્કલ ચાલે એવું છે. આ વાળ ઉગાડવા આપણે જો હવે વાવણી થઈ છે ને, તો બધા લોકો વાવશે એમાં નક્કી કરે, અહીંયા વાવવું છે, પાછું તોય જરાક આગા પાછું થાય તોય જો એને કળિયા હાંકવા પડે, નો વાવવું હોય ન્યાય ઉગે. હવે એવું શું છે આ શરીરની અંદર, આ સૃષ્ટિ જો, કે આ દાઢી ઉગે અમુક વર્ષ પછી ઉગે, નાના છોકરા ન હોય. એક જણો વળી સમાજ સેવક વળી ગામડામાં સર્વે કરવા ગયો, એક મહાપુરુષોનો અભ્યાસ કરવો છે મારે. તે ગામને ચોરે બાબા બેઠેલા બીડીના ઢુંગલા મારીને, ન્યા જઈને કે બાપા અહીંયા તમારા ગામમાં કોઈ મોટા પુરુષો જન્મ્યા છે? તો ના બાપા, અહીંયા બધા બાળકો જન્મે છે. મોટા હજી સુધી જન્મ્યા હોય એવું તો નથી કે ઓલો વયો ગયો, ચોપડો લઈને ગયો ગયો. આ દાઢી મોટા થાય એટલે દાઢી મોટા થાય પછી ઉગે, પણ અહીંયા કોણ એને રોકી દે છે? હે, એને કેમ ખબર પડે આ મારો સીમાડો પૂરો થયો? અને સર્વે નંબર યાદ કેમ હશે? હાથ બારના દાખલા કેને ખબર હશે? ન ઉગે ન ઉગે, એટલે કપાળમાં ઉગે, અહીંયા ન ઉગે. કળારે અપરમ પાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી એ કળારે અપરમ પારજી. બ્રહ્માનું સર્જન છે, ભગવાને એને શક્તિ આપી છે. વિષ્ણુ પાલન કરે છે, ભગવાન વિષ્ણુ રૂપે પાલન કરે છે. શાલિગ્રામનું સ્વરૂપ છે, શાલિગ્રામ જોયા છે ને, ગોળ મટોળ પથ્થરો ગંડકી નદીમાં નીકળે છે, એની પાછળની બહુ મોટી કથા છે, એ વળી ક્યારેક લેશું. પણ એ શાલિગ્રામ પૂજવા માટે બ્રહ્માનંદ સ્વામીને આપ્યા, સંતોને આપ્યા, લ્યો પૂજજો. બ્રહ્માનંદ સ્વામી સખા છે એટલે તો ગમે તે પ્રશ્ન કરે, જરાય સંકોચ નહીં. એ મહારાજ આ શા માટે પૂજાવો છે? તો કે વિષ્ણુ છે, વિષ્ણુ પોષણ કરે એટલે આપણે એને પૂજવા જોઈએ. અરે મહારાજ, એવું તો અમે કરી શકીએ? એ કઈ તાકાતથી બોલ્યા છે? પુરુષોત્તમ જે સામે બેઠા છે એની તાકાતથી બ્રહ્માનંદ સ્વામી બોલે છે. સખા છે, સખા કોને કહેવાય? કે જેના સમાન પ્રાણ હોય, સમાન સ્વભાવ હોય, સમાન ચિત્ત હોય, સમાન રુચિ હોય, એ સખા થાય. તમારે વડાપ્રધાનની હારે મિત્રતા કરવી હોય તો તમે કરી શકો? કોઈ સંજોગ ન થાય. તમારું લેવલ પ્રોફાઇલ એટલું ઊંચું હોય તો થાય, નહીતર તમારે મેચ થાય જ નહીં. તો ભગવાનના જોડિયા થવું, જોડીદાર થવું, એ ક્યારે થવાય? કેવા હશે ત્યારે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર આપણને લાગે સીધા સાધા, પણ એના મિત્ર થવું એટલે કેટલું ઊંચું કેરેક્ટર હોય ત્યારે એના મિત્ર થવાય. બ્રહ્માનંદ સ્વામી કહે તો મહારાજ અમે પોષણ કરીએ. મહારાજ કે લ્યો જાઓ તમને આપ્યું, જો તમે કરતા હો તો આપણે વિષ્ણુનું પૂજન નથી કરવું. એ જ ક્ષણે બ્રહ્માનંદ સ્વામીને સામર્થ્ય આવ્યું, ત્રિલોકી દેખાય, જીવ જીવ દેખાય, ઘટ ઘટ દેખાય. વિષ્ણુનું કામ છે બધાને ખાવા આપું, પીવા આપું, રહેવા આપું, આશરો આપો, પોષણ કરવું. હવે અંદર પ્રવેશીને જુએ તેને ખબર તો પડે ને, પાપી છે, પુણ્યશાળી છે, બધી ખબર પડે. આપણને જો અંતર્યામી પણ થોડીક વાર આપે ને તો આપણે આમાંથી એક ને ખાવા ન દઈ. ઘટઘટનું જો જાણીએ તો કોઈ રસોઈ ન દે. આ જાણતા નથી એટલે રસોઈ દે છે. એ વિષ્ણુ એટલે કે ભગવાન બધું જાણતા હોવા છતાં બધાને ભોજન કરાવે છે.
પાપીમાં પાપી હોય એને પણ ભગવાન ખાવા આપે છે. પણ એક એવો જીવ એના પાપ જોઈને બ્રહ્માનંદ સ્વામી એને જમવા ન આપ્યો. એવો પાપી કે માં બેન દીકરી કઈ ગણે નહીં, કોઈ મર્યાદા નહીં સદાચારની, કોઈ ખાવામાં મર્યાદા નહીં. ઓહો હો, કે આવા પાપીને જીવાડીને શું કરવો છે. જંગલમાં સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો, એમાં કોઈ નીકળે ને ભૂખ્યો તરસ્યો હોય તો એને જમાડે. મોડી રાતે કોઈ આવે પણ સાધુ બહુ દયાળુ, એટલે પોતાની પાસે જે હોય એમાંથી રોટલો બનાવીને પણ એને અભ્યાગતને જમાડે. આપણે ત્યાં અતિથિ દેવો ભવ છે, વિશ્વમાં કોઈ સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ નથી. આ વિદેશની સંસ્કૃતિ આવીને ત્યાર પછી આપણે બારણાની અંદર કાચ આવ્યા હોલમાં જોવાનું, નહીતર આ દેશમાં નહોતું. જાણ્યા વગર કોઈને ગરવા ન દેવા, પૂછ્યા વગર કોઈને ખાવા ન દેવું, પાણી ન પીવું. અરે સંબંધી હોય તોય નથી આપતા ને. બપોરે તમે જઈને ઉભા રહ્યો કેટલા સારું લાગે છે, અને એમાં એને પોતાના ઘર પૂરતી રસ પૂરીને બધું બનાવ્યું હોય અને તમે ત્રણ જણા જઈને ઉભા રહ્યો તો તરત મોઢું બગડી જાય. હરકતી જમાડવા, ઓહો હો હો આ તમારા હાટું જ બનાવ્યું તો આવો, એવું કહેવાવાળા કેટલા. એના કરતાં તમે જુઓ કોઈ ટીવી ઉપર સિરીઝ ચાલતી હોય અને સિરિયલ જોતા હોય અને તમે જઈને બેસો તોય ન ગમે. આવકાર આપવો હોય ને મોઢું બગડી જાય કે તમે અતાણે ક્યાં આવ્યા. નહીતર એ ટીવીમાં હાલે છે જે પૂતળા, એના કોઈ સગા નથી થતા. કામ પડશે તો એ કચકડાના કઈ એની પાસે કામમાં આવવાના છે, માણસ કામમાં આવવાનું. છતાં માણસ આ વિદેશી સંસ્કૃતિને લીધે આજે બધું ભૂલતો. અતિથિ દેવો ભવ. અતિથિ કોને કહેવાય? કે પૂછા ઘાંચ્યા વગર આવે, જાણ કર્યા વગર આવે એને અતિથિ કહેવાય. જેની કોઈ તિથિ નહીં, ગમે ત્યારે ટપકે એનું નામ અતિથિ. અને પાછું જવાનું નામ ન લે. બે દિવસ થાય, ત્રણ દિવસ થાય, ચાર દિવસ થાય, ઓહો પછી ગરધણી કંટાળ્યો. એને એમ કે બિચારાને યાદી તો અપાવી કે ભાઈ તમે અહીંયા આવ્યા, બહુ મજા આવી, પણ ઘેરે તમારા બૈરાન છોકરા રાહ જોતા છે, તમારા વગર આવું થતું. હા એ તમે સારું યાદ અપાવ્યો, ફોન કરીને બોલાવી લઉં. તે બોલાવ્યા, બોલો બીજું અઠવાડિયું કાઢ્યું તોય જવાનું નામ ન લે. ગરધણી પછી ટ્રેનના લિસ્ટ મૂકે સામે, ટાઈમ ટેબલ મૂકે, ગુજરાત મેલા આટલા વાગે ઉપડે, સૌરાષ્ટ્ર મેલા આટલા વાગે ઉપડે, જનતા મેલા આટલા વાગે ઉપડે. ભાઈ તમારી પાસે ટ્રેનના લિસ્ટ રાખો છો, બહુ સારું કહેવાય, સગવડતા કહેવાય. એને એમ થયો કે આની બસ ટ્રેનની નહીં ઈચ્છા હોય તો બસના લિસ્ટ મૂક્યા તો વાંચીને મૂકી દે. છેવટે દસ્તાવેજ મૂક્યો ટેબલ ઉપર ઘરનો. બોલ્યો કે આ કેમ? તો કે વાંચો ને, તમારા નામે છે કે અમારા નામે? એમ તમારા નામે ઘર ખોરડા હોય તો તમે રહ્યો ને અમે જાય. મહેમાન થતાય આવડવું જોઈએ. બે વાગ્યા સુધી ફિલ્મમાં રખડીને આવે, ઘર બધું હુઈ ગયું હોય ત્યારે બારણે ટકોરા પાડે, અને એ ટાણે પાછા આવી કે જરા ચા પાણી થશે, આને મારીને કાઢી મૂકવો જોઈએ. બપોરે બધા જમી લે ત્યાર પછી જમવા આવે. અને મેલા લુગડા બાથરૂમમાં મૂકીને બહાર નીકળે, પોતે જાય તો પોતાનો ટુવાલ ન લઈ જાય, એ પાછો મેં ન્યા માગે. ઘણે તો ટૂથબ્રશ એ ન લઈ જાય કે તમારી પાસે વધારાને પીડ્યો એટલે લાવો, એ નાવાનો સુગંધી સાબુ લાવજો. બધું ક્યાંકથી વાપરે. મહેમાન કોને કહેવાય? કે જેને ઘરે જઈએ ત્યાં તકલીફ ન પડે એને મહેમાન કહેવાય. મહેમાન થતા આવડ્યું કહેવાય. એક જણો મહેમાન થયો એટલે જમાઈ જતો, પણ જમાન બુદ્ધિ વાળી, રાત્રે ઠેઠ પહોંચ્યો ને પછી એટલે સાસુ તો કે ઓહો હો અમારે જમાઈ આવ્યા, નવા નવા હજી હોય એટલે બહુ ભાવ હોય ને. પછી ભૂરાભાઈ ભૂરો નામ હોય, આમ તો ભૂરો ગામડામાં ભૂરો હોય નામ, પણ જમાઈ થાય ને ત્યાં તો સાસુ નવા નવા હજી જમાઈ થયા હોય ને એટલે બહુ ઘેલા ઘેલા થઈ જાય.
આડોશ પાડોશમાં જઈને બધાને કહી જાય, એ જરા ઘી લાવજો ઉછીનું, આજ તો અમારે ભૂરા આવ્યા છે, અમારે ભૂરા આવ્યા છે, ભૂરા પછી ચૂરમા ને એવું બધું બનાવે, પણ આ ભૂરા બહુ મોડા આવ્યા રાતે. એટલે સાસુએ કીધું કે તમે ભૂરા તમે જમશો? ના 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 બા, અત્યારે મોડું થઈ ગયું, હવે કાંઈ જમવું નથી. બહુ વિવેક આ શીખવા જેવું છે, હવે કાંઈ જમવું નથી. ઘણા અમારે એવા હરિભક્તો આવે ને, હજી તો એક દોઢ વાગ્યો હોય તો આપણે કે હાલો ઠાકોર જમાડ્યો જમી લેતો. ના 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 સ્વામી, અત્યારે હવે બધા શાંત થઈ ગયા, બધા જમી લીધું હોય, મને કાંઈ ભૂખ નથી, હું તો જમી નીકળ્યો છું, મારે કાંઈ જરૂર નથી. અરે અમારે અહીં ચાલુ જ હોય 3 વાગ્યા સુધી. ના પણ એ કાંઈ નહીં, અત્યારે બધાને કાંઈ બહુ આગ્રહ કરો ત્યારે પછી માંડ માંડ હા પાડ. અને ઘણા તો એ 2:30 વાગ્યે આવે જ, 2:30 વાગ્યે શું સ્વામીજી જમવાનું થશે ને? આપણે કે આ થાય ને, તૈયાર છે, હાલો લ્યો તે જમી લઈએ. થાળી લઈને મૂકીએ તો મને હેઠું હાવ નહીં ફાવે, જરા પાટલો હશે, પાટલો ગોતી આવવાનો, એ મૂકીએ બધું, ખાટા મરચા લઈ આવવાનું. આપણે એક ધોઈને જઈએ તો કે બે લઈ આવજો, બધું શરૂ કરે ત્યાં કે ચમચી આપશો, બોલો આમાં આ કડીક થાય તો કે છાશ આપશો, આમાં જરાક મીઠું જીરું હશે, આ હું મૂળ હું એના ઘરવાળા ન દે ને, એ બધું અમારી પાસે માગે, ઓલો માગે તો ત્યાં તો ના પાડે. તો આ જમાય વિવેકી સાચું કે જમી લ્યો જમી લ્યો? તો કે ના ના ના, અરે કાંઈ ભૂખ્યું થોડું ઊંઘ આવે, સારું લ્યો જમવું તો હતું, રા હાજે મોડી હાજે કોને ભૂખ ન લાગી હોય ભાઈ. પણ મજા જુઓ, સાસુએ વળી થાળી લઈને હવે આમ ઘરમાં ક્યાં ગામડામાં શું અહીં રહેતા હોય ને, અહીં રસોડું હોય, રાંધણી અહીં હોય ને, સામે બધું દેખાય, અહીંને આજનું જેવું ન હોય કંઈ. આજે તો માણસો એવી રીતે રસોડું બનાવે કે આવતલ હોય ને નજર ન પડે, સીધો બેઠક રૂમ તો આમ પાછળ હોય, વળી આમ આડા કાચ હોય, એ ઘણી બધી વ્યવસ્થાઓ રાખે છે. આમ થાળી ઉગાડીને 2 રોટલી, બીજું કાંઈ નહીં. એટલે સાસુએ તરત થાળીમાં 2 રોટલી અને થોડું જે છાશ દૂધ હશે એ આપ્યું, એટલે જમો. તો જમાઈએ 1 રોટલી સાસુને પાછી આપી. સાસુ કે પણ હા એટલું તો જમો, આટલું જ છે તો થોડું. ના ના ના, તમે 1 પાછી રાખો, 1 રોટલી કઈ. અને ગામડાના એ વખતના માણસો 1 રોટલી તો દાઢમાં હમાઈ જાય, અત્યારે તો માણસ 2 ભાખરી ઠહકી જાય. આ બધા છોકરાને પૂછે કેટલા વાટકા રસ પીધો, મને એમ લાગે કે 10-15 પી ગયો છે. તો 2 પીધા, 2 માં તો એને ડૂટી ઊંચી આવી જાય. અરે અહીંયા તો ઓલા એક આપણે આ ખાખરિયા ક્યાં હરિભગત હતા ને, ભાઈ દૂધપાક પૂરી ની રસોઈ હતી ને પછી બાલ સામી ને પુરાણ સામી ને બધા એને દૂધપાક ને બધું પીરશે, હા પોણી ડોલ દૂધપાક. અરે ખોટું બોલતો હું મરું, મારી યારે તમે મરો, પણ પોણી ડોલ. અરે પોણી ડોલ તો આપણે દાબેલી યારે શાક આપે છે ને, એને શાક નું દાબેલી શાક ને શું આરે હોય, શું કયો તમે ભાજી પાઉ. હા પોણી ડોલ ખાનારો અત્યારે કદાચ પ્રદક્ષિણા ફરતો હોય છે એ વિદ્યાર્થી આપણો, પોણી ડોલ ખાઈ જાય, નામ ન દેવાય તકલીફ પડે બિચારા, જમી જાય એવું કઈ. હજી તો હમણાં ની કાલે હવાર ની વાત છે, તો આ જરાક 8-10 વર્ષ પહેલા ની વાત છે. પોણી ડોલ દૂધપાક પી ગયા, તો પછી બાલસાન પુરાણી સાહેબ વળી આગ્રહ કરવા ગયા, જમાડવાની મજા આવે ને, આવા ખાનારા હોય તો મજા આવે. તે વળી દેવાઈ ગયા, એટલે તો હવે સ્વામીજી હવે રેવાય દો, 3 દાડાથી તાવ આવે છે. ઓહો, 3 દાડાથી તાવ આવે ને પોણી ડોલ દૂધપાક. પણ એ બધા જમનારા હોય ને, એ ગાડું ખૂંતી ગયું હોય ને તો હેઠે કરીને આખું ખભા ઉપર લઈને બહાર મૂકી દો. એ આ બધા બિલ્ડિંગોમાં આમ હા, કાલે જ અમારે કોણ બાજુમાં બેઠું હતું, હવે મને અવસ્થા લાગુ પડી ગઈ છે. હા અમારે અમે ન્યૂજર્સીથી રમેશ સોહાગ્યા આવ્યા હતા ને, તે બેઠા હતા, તે 2-3 હાવ 11માં થાવ આવડાવડા છે ને, હાવ નાના નાના આવ્યા છે, હાવ નાના નાના. તે મેં કીધું જો અમારે વિદ્યાર્થી છે, મને કે હોય નહીં શું દાંત કઢાવો છો. અરે મેં કીધું 11મું ભણે છે, એનો છોકરો 5મામાં છે, આનાથી દોઢો હતો. મને કે આ 5મામ છે, મેં કીધું 11મામાં છે. બોલો
તો પેલી વાત એ બોલ્યા મને કે ઓહો આ છોકરા હવે આ બાંધકામમાં કઈ કરી ન હકે, એ આપણે કરતા તે આમ તગારા રમરમાટી જતા હોય, આમ ખાપી ખાપીને જવા દેતા હોય, ખાઈ કામ કરીએ કે ન ખાઈએ કે શું કામ કરીએ? એક રોટલી પાછી હતી એટલે સાસુ કે જમી જાઓ ને, તો કે હું જમી જઈશ, ભૂખ તો છે પણ હું એક રોટલી જમી જાઉં, પછી તમે આગ્રહ નહીં કરો, આ આગ્રહ કરવા માટે પાછી આપીશ, બોલો તમે બીજી રોટલી લઈને આવશો પછી મને કહેશો લ્યો લેશો લ્યો લેશો, તો હું ત્રણ વારે કહીશ લઈશ, તો તમને એમ થાય કે મારું માન જળવાળું, એ કરી બે ઝપટ મારી જાઓ, તમને આગ્રહ છે નો કરશો? એટલે ગામડાના હોય તો વિવેકી હોય, ઘણાને ન હોય, શીરો બનાવ્યો હતો ને ભાઈ મહેમાનને બેહાર્યા, બે જણા હારે બેઠા, પેલા ઘરમાંથી પેલા કઢાઈ લઈને ગરમ ગરમ શીરો, એની શીરા એવા બનતા ચોખ્ખા ગાયુંના ભેંસુના ઘી, ચોખ્ખી ગાયું ભેંસુને, પછી આમ સીધું, ત્યારે એવું કાંઈ સોફિસ્ટિકેટેડ ન હોય આમ કે વળી આમ ઓલામાં પૂરવું વળી આમ લેવું, આખું કઢાઈ લઈને આવ્યા, આમ તાવીથી આમ નાખવા ગયા ને, તે એ પેલો બેઠો તો એની થાળામાં શીરો લહેરીને વયો ગયો, ભેંસ પોદળો કરે એમ, પણ ઓયલો એ માળો એવો ભેંસ જેવો, તો કે હા હા હવે મારે નહીં જોઈ, એટલે આ એકલા હાટું ક્યાં હતું, આ બધાને આર્ય હતું, પણ બીજો હતો વિવેક, એ તો ઓલા બાઈ તો શરમાઈને ઘરમાં આવી ગયા, હવે કઈ હતું નહીં, આને શું દેવું, તો એ રસોડામાં થોડી વાર મૂંઝાણેલા બૂમ પાડી, એ બેન કે મારા ગળ્યું ખાવાની અગડ છે, એટલે મને રોટલો હશે ને તો હાલ છે, હાલ નો છે તો હાલ છે, હવાર નો છે તો હાલ છે, મારે છે ને અગડ હાલે છે, અગડ એટલે નિયમ છે, બેનને તરત આવી જાય ને હોશ આવી ગયો, હા એટલે તરત રોટલો હશે લઈને આવ્યા, આ વળી ઓલા આમ ગયા ને પૂછ્યું, આગલે ગામ તો મારી ખાધો તો, આ નિયમ ક્યારથી લીધું, કે તું ભટકાણો ત્યારથી મહેમાન થતા આવડવું જોઈએ, હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે, હો કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે, કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે, હેજી એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે, આવકારો મીઠો આપજે, હો કાગ એને પાણી પાજે અને સાથે બેસી ખાજે, આપણા કાઠિયાવાડી બાપા અમેરિકા ગયા ને અમેરિકામાં જમવા બેસે ત્યારે કોકાકોલા મૂકે, અરે ખબર છે કોકાકોલા, આપણે અહીંયા શરૂ થયું છે હાઈફાઈ સોસાયટીમાં લોકો જમે ત્યારે કોકાકોલા હોત જોઈએ, અને એને અમેરિકાવાળા અંગ્રેજી કે કોઈ પણ વસ્તુ બોલવામાં બહુ આળસું છે, આપણે કહીએ હરે સ્વરૂપદાસજી સ્વામી એટલું બધું ન બોલે, હરી હા ઓકે હરી હરી હરી, હરે સ્વરૂપદાસ સ્વામી એટલું ન બોલ, હરે તે કોકાકોલા બોલતા તેના બાપનો જીવવું જાય, બોલો એટલે કોક બોલે, શું બોલે કોક, તે વળી બાપા બેઠા અને છોકરાએ વળી પૂછ્યું, હે બાપા તમને કોક આરે ખાતા ભાવ છે, બાપો કે હું કોક ની આરે હું કઉ ખાઉં, હું તો તારી આરે ખાઉં, કોક ની આરે હું શું કામ ખાઉં, તારી આરે ખાઉં, કાગ એને પાણી પાજે ને સાથે બેસી ખાજે, હેજી એને પછી ઝાપારે લગી તું વળાવાને જાજે રે, આવકારો મીઠો મીઠો એ આપજે, હો અતિથિ. તો એટલે સાધુની ઝૂંપડીએ રાતના એક જણો આવ્યો, કે મારે ભૂખ લાગી છે, સાધુ કે બેસી જાઓ, સાધુએ તરત કંઈક રાખ્યું છે એ થાળીમાં લઈ સામે મૂક્યું, કેવી મજાની વાત છે, તે સાધુનો પણ એક નિયમ કે જે કોઈ જમે તો એની પાંચ વાર એની પાસે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ,
ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ એમ કરીને જમાડ. ચાલે એને કીધું, ભાઈ તમે જમો ભલે, એનો વાંધો નથી, પાંચ વાર બોલો ઓમ વિષ્ણવે નમઃ. હું બોલાવું, તમે બોલો. હારો આજે બોલ્યો કે હું ન બોલું, કા એ મારા ધર્મમાં નથી આવતું, એ મુસલમાન છે કાંઈ, એ બાંડા સિવાય તો આવું કોઈ આડું ફાટે નહીં. હું ન બોલું. તો કે ના, એ તમારે બોલવું પડે, નહીં તો હું તમને જમવા ન દઉં, મારો નિયમ છે. જમો કાળી રાતે આવો, પણ ઓમ પાંચ વિષ્ણુ પાંચ વાર વિષ્ણુએ બોલો, પછી બોલો, પછી જમાય. આપણે એક સત્સંગી નિયમ રાખેલું, કોઈ પણ મહેમાન આવે પાંચ વાર જે સામે જાય બોલે પછી જ જમાડવાના. બોલો, હા કોક કોક હોય, પણ આપણા સત્સંગી પાછા વિવેકી એવા, તેમાં એના જ સંબંધી કોક આવ્યા ને બેસાડ્યા, બધું પીરસાઈ ગયું, ચૂરમું લાપસી ને ભજીયા ને એ વાત મૂકી દીધો, સંભારા ને પાપડ ને રાયતા ને. અચ્છા કે ભાઈ પાંચ વાર સ્વામિનારાયણ બોલો, પછી અરે બોલ્યો કે હું શું કામ બોલું, હું કઈ થોડો એમને બજારમાંથી આવ્યો છું, હું તમારો મહેમાન છું, હું જેનો બોલું. પછી અમારા ઘરનો નિયમ છે કે તમે પાંચ વાર બોલો સ્વામિનારાયણ, બોલો પાંચ વાર. હું શું કામ, પણ તારા સ્વામિનારાયણ ને મારે શું લેવા દેવું, હું તારા સ્વામિનારાયણ નું નામ લઉં. તારે સ્વામિનારાયણ નું નામ લેવું તો તું લે ને, આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી રાખ. બોલો કે પાંચ વાર થઈ ગયું, જમી લ્યો લે. બોલો, આ સારી રીત છે. વિષ્ણુએ પાંચ વાર બોલો, બોલો કે હું ન બોલું. ઇનડાયરેક્ટલી પણ વિષ્ણુએ ન બોલ્યો, આ ઇનડાયરેક્ટ બોલ્યો કે હું તારા સ્વામિનારાયણ નું નામ શું કામ લઉં. બોલો કે હું એ ન બોલું, હું નહીં બોલું. તો સાધુ કે તો હું જમવા નહીં દઉં, તો હું નહીં જમી શકું, તો તમારી મરજી. એટલે ઓલો મૂકીને ગયો, ભૂખ્યો હતો તોય એ હાલ તો થયો. એટલે સાધુને એમ થયું કે ન બોલે તો શું કામ જમાડીએ, આપણે ક્યાં ભૂખ્યા કાઢ્યા છે, એને જમવું જ ન હોય તો પાંચ વાર ભગવાનનું વિષ્ણુ પાલન કરે છે તો એ નામ બોલવામાં શું વાંધો છે. એટલે એણે જાપલી બંધ કરી. ઓલો દૂર ગયો સાધુ, જેવો આમ સુવે આમ જરા ભગવાનનું સ્મરણ કરી સુવાઈ ગયો, ત્યાં આકાશવાણી થઈ, સાધુરામ આ હમણાં અતિથિ આવ્યો તો એની ઉંમર કેટલી હતી. અરે પ્રભુ 50 વર્ષ તો હશે. એમ 50 વર્ષથી એને હું જમાડું છું, મારું નામ નથી લેતો તોય 50 વર્ષથી એને જમાડું છું, અને તારે ઘેરે આવ્યો સામે થાળી મૂકી દીધી, અને એક વાર મારું નામ ન લીધું તારા કહ્યા પ્રમાણે ન કર્યું તો તને ભૂખ્યો કાઢ્યો. ત્યારે સાધુને આંખ ઉગડી, ઓહો કેટલા જીવ ભગવાનનું માનતા નથી તોય જમાડે છે, અને હું એને ન જમાડું. સાધુ પાછળ દોડ્યો અને પેલાને ગોતી લઈ આવી અને જમાડી. આ ભગવાનનું ભગવાન પણ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી પેલા મુસલમાનને જમાડ્યો. સાંજે મહારાજે કીધું, સ્વામી કેમ રહ્યું, કેમ ફાયો? તો ઓહો મહારાજ બહુ મજા, પણ એક જણાને ખાવા દીધું નથી. મહારાજ કે બસ, શું કામ ન દીધું? તો કે એવો મહાપાપી હતો. તો કે વિષ્ણુ અત્યાર સુધી એને જમાડતો હતો, ભગવાન વિષ્ણુ એને અત્યાર સુધી જમાડતા હતા, માટી તમારું કામ નથી, વિષ્ણુને સોંપી દો, તમે વિષ્ણુની પૂજા કરો. હે ચાલો શાલિગ્રામની પૂજા કરાવી, કેવડો મોટો મર્મ છે. જો તમને એક બીજી વાત કહું, આપણે ગુણાતીતાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, એ સામાન્ય છે? આ જે સત્સંગી છે બધા જાણો છે, એના માટે વાત છે, સામાન્ય છે એ ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સામાન્ય છે? મહાનમાં એની કોઈ વાત ન થાય, છતાંય હનુમાનજીની પૂજા થાય ને એનું મંદિર થાય. એકલા હનુમાનજી બેસાડો તમે જો તો એનું મંદિર થાય, એના સ્તોત્ર થાય, એના મંત્ર રચાય. પણ તમે ગુણાતીતાનંદ સ્વામીને એકલા બેસાડીને મંદિર કરો તો ગુણાતીતાનંદ સ્વામી પણ નારાજ થાય ને ભગવાન નારાયણ પણ નારાજ થાય. કેમ? જેને જે સોંપ્યું છે એને એ કામ છે, એનો એને આપણે આદર હોવો જોઈએ. આ વાતમાંથી આ મર્મ છે.
કે ભાઈ વિષ્ણુ જે, પણ વિષ્ણુ આપણા માટે પૂજ્ય છે. કોણે? નારાયણે એને કામ સોંપ્યું છે, એ જ પૂજવાનું કહે છે. વિષ્ણુથી કોઈ મોટા અનાદિ અક્ષર મૂકતો હોય તો વિષ્ણુના જે ત્રિલોકીને એને બ્રહ્માજી આદિ દેવતાઓ આવે તો એ તો ઘણા નીચે આવે ને. મહાદેવ, મહાદેવ જેવા હોય તો એ નીચે આવે. અક્ષર મૂકતોની આગળ તો શિવજી પણ નાના પડે. મૂળજી શેરગઢનો લુવાણોનો સમાધિ થઈ અને અક્ષરધામમાં જાય તો રસ્તામાં વચ્ચે શિવજી મળે અને શિવજી ઓલાને રોકે કે હું તને ન જવા દઉં. એટલે મૂળજી પાછો ફરે. મહારાજ પૂછે કેમ આમ કેમ પાછો આવ્યો? મહારાજ કે મને મહાદેવ રોકે છે. મહારાજ કે આ વખતે જા. પણ મહારાજ મને બહુ આમ જોર કરીને જવા જાઉં છું તો મને મારવા દોડે છે. મહાદેવજી છે, મારવા દોડે છે. મહાદેવજીને શું મનમાં કે માળો આ એ પેલા ચોર, બહુ અઠક ચોરી, ચોર કરનાર, બહુ ચોરી ધંધો કરનારા મૂળજી લુવાણો શેરગઢનો ભયંકર ધાડપાડું. મહાદેવને એમ થાય કે મારા આવા બધા અક્ષરધામમાં આવેલા જાય છે તો લગભગ આવા બધા તમારા કૈલાસમાં આવે. આ સીધો ડાયરેક્ટ ટિકિટ ફાડે. એટલે મહાદેવજીને રોકે. તારે કૈલાસમાં આવું તો હાલ, પણ ત્યાં જવાય નહીં. મહારાજ કે હવે આવે ને તો તું મને સંભાળજે, જોજો. હવે એ તો સામાન્ય હરિભક્ત છે. જેવા સમાધિ કરીને ગયા અને શિવજી સામે મળ્યા, લાગ ઉભો રે, હું તને ન જવા દઉં. તો મૂળજીએ મહારાજનું સ્મરણ કર્યું. શ્રીજી મહારાજ ગરડામાં બેઠા છો, અહીંયા મનુષ્ય દેહે લાગે. જેવી સ્મૃતિ કરી ત્યાં તો વિશાળ શરીર થયું. ત્યાં તો શિવજી વધાર્યું. શિવજી હજાર મસ્તકના શિવજી થયા તો મૂળજી લુવાણા શેરગઢનો એ હજાર મસ્તક વાળો થયો. અને શિવજી અને મૂળજી બે બથો બૈઠાવ્યા. લ્યો બોલો, આ લખ્યું છે શાસ્ત્રમાં એટલે બોલાય, નહીં તો શિવ અપરાધ થાય હોય, કોકને ન લાગતા હોય પણ આપણને લાગે. પણ એમાં તો લખ્યું છે શિવજી અને મૂળજી બથો બૈઠાવ્યા. છેવટે શિવજીને પછાડી અને મૂળજી અક્ષરધામમાં ગયો. છતાંય પૂજા શિવજીની થાય, મૂળજીની ન થાય. કોની થાય? મૂળજીની ન થાય. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હોય તો બ્રહ્મા એને દર્શને આવે તોય મંદિર પુષ્કરમાં જ્યાં થવું હોય તો બ્રહ્માનું થાય, પણ ગુણાતીતાનંદ સ્વામીનું એકલાનું મંદિર થાય નહીં. પ્રયાસ કર્યો હતો પ્રકાશપુરીમાં. અત્યારે જે સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ છે ને, ત્યાં દરવાજામાં જે મૂર્તિ છે, તમે જાજો ક્યારેક, ત્યાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ છે, પંચધાતુની. રીતસર આપણે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ને, એવડી મૂર્તિ છે. આજે પણ સેવા પૂજા થાય છે. એ લોટિયા મંડળ હતું, એ ગુણાતીતાનંદ સ્વામીની હૈયાતીમાં ગુણાતીતાનંદ સ્વામીનું ઐશ્વર્ય અને પ્રતાપ જોઈને એવા થયા કે બસ આમાં બધું આવી ગયું. તે સ્વામીને જ ભગવાન માને, સ્વામીને પૂજો, બધું આવી ગયું. વિમુખ કરવા પડ્યા, નીકળ્યા. પછી એમણે જગ્યા લીધી અને ત્યાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી. બોલો, પણ આખો બધો વંશ ખલાસ થઈ ગયો ભાઈ. ભગવાનને ગમે જે જેને અધિકાર આપ્યો છે એ જ અધિકાર એને છે, અને જે પુરુષોત્તમે કહ્યું છે એ પ્રમાણે વર્તે. તો પાલન વિષ્ણુ કરે છે, અને વિષ્ણુ એનું પૂજન આપણે એટલા માટે કરવાનું છે કે બીજા ગમે એટલા સ્વતંત્ર હોય તો પણ ભગવાને જે કહ્યું તે આપણે કરવાનું છે. આપણે વાત તો લેવાની હતી કાક ચેષ્ટા બકહ ધ્યાનમ શ્વાન. આજ બોલો જી, આવડ્યો? હા બોલો, શું આવે તે બોલો ને. આવડતો જ બોલો ને, શું કામ બોલો. નથી આવડતું એમ કહી દો તો જો હું બોલાવું, પછી પાકું કરી લેવાનું. પછી જો કાલે આવ્યા તો આવ્યા તો એના ઉપર આપણે પાછું જોઈશું. તમારે કામનું છે સ્ટાર્ટિંગમાં. કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથેવ ચ અલ્પાહાર બ્રહ્મચર્યમ વિદ્યાર્થી પંચલક્ષણમ. બોલી જાઓ આખો. તમે જોત ખરા બધા સંસ્કૃતના શ્લોકની મીઠાશ, હે કેટલી ગજબ.
બોલો ત્યાં તમને શાંતિ થવા માંડે. આપણા ગીતો, આપણું સંગીત, હે, એ માલકોશ ગવાતો હોય તો શિવજી ડોલવા માંડે ભાઈ એક એક રાગ ઉપર. તમે આજે તો સંશોધન થયું છે ને, આમ છારોડી ગુરુ ને ગૌશાળા મૂક્યા હતા, મ્યુઝિક મૂક્યા હતા, ગાયો બધી શેર શેર લીટર દૂધ વધારે કાઢવા માંડી. હકીકતે ખોટું નહીં, ગૌમૂત્ર તો વધી જાય પણ દૂધે વધી જાય, બોલો. લે વાહ, હશે છે. એટલે આ ગૌમૂત્ર બહુ કિંમતી છે, 4 રૂપિયા લીટર લઈ જાય છે. થોડા વખત પહેલા કોઈ ભાવ ન પૂછતું ભાઈ ગૌને માતા, કે તમને આટલામાંથી તો અક્કલ આવી જવી જોઈએ કે આપણો ઋષિ કેટલો સાચો છે. આજે 21મી સદીમાં માણસ મંગળ ઉપર પગલા માંડે છે, એ લાખો વર્ષ પહેલા કીધું છે કે ગૌ માતા છે. ઘેટીન માતા કેમ ન કીધી? નહીતર ભેંસ છે તો બિલકુલ શાંત છે ને, ભેંસ માતા કેમ ન કીધી? મને એક છોકરો આવીને મને કે આ આપણે ગૌમૂત્રની બધી દવા બનાવી છે તો ભેંસનું ગૌમૂત્ર કેમ નહીં? એટલે ભેંસનું પાછું ગૌમૂત્ર? હવે એના ઉપર એ સંશોધન કર્યું છે ને ભાઈ, એમાં કઈ નીકળતું નથી. તમે વિચાર કરો, અને આજે આપણે કહીએ કે ગૌ માતા છે, વિજ્ઞાને તો આપણા ઋષિઓ આપણા શાસ્ત્રો એક એક વસ્તુને એટલી સિદ્ધ કરી દીધી છે કે આ જે સંતો કહી ગયા એમાં મિનેક નથી. એક તુલસીને કઈ માં કીધી તો બોલો, તો તુલસીના જેટલા સંશોધન કરે આહા થાય, શું એમાં ક્યાં દ્રષ્ટિ પહોંચે છે. તુલસીના ક્યારા વાયવા હોય ગમે ત્યાં હોય તો કોઈ ઝેરી જંતુ જાય નહીં, કેટલી મોટી વાત. અરે તુલસીનો છોડ બાજુમાં હોય તો જમ ન આવે, એટલે જ ગળામાં તુલસીની પ્રસાદીની કંઠી પહેરવામાં આવે છે. કંઠી તુલસીની પ્રસાદીની હોય તો જમ અડી ન શકે, તુલસીનો આટલો પ્રભાવ છે. એ વનસ્પતિ નામથી માં કીધી. એ જ રીતે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, હે, દેવ કીધા. અને જેને આંગણેથી અતિથિ ભૂખ્યો જાય તો એનું સર્વસ્વ પૂર્ણ લઈને વિયો જાય છે એમ શાસ્ત્રો કહે છે. માટે આંગણે કોઈ પણ આવ્યો હોય એને કાંઈક ને કાંઈક ખવડાવવું, એટલે આપણો નિયમ છે હાથે પગે લાગીને ભાઈ કમસે કમ પાણી તો પીવો, ગમે થોડી ચા પીવો, દૂધ પીવો, કાંઈક ખાઓ, બે મગફળીના દાણા ખાઓ. પણ આપણે આ સંસ્કૃતિમાં શાસ્ત્રોમાં લખ્યું છે આવતલને કોઈ દિવસ એમ નમ ન કઢાય. છેલ્લી બાકી મુખવાસનો ફાકડો મરાવી દો પણ એને એમ નમ ન કઢાય જ નહીં, આટલો શાસ્ત્રનો એના ઉપર ભાર છે. રામકૃષ્ણ પરમહંસની એક વાત કહી દઉં. એક શેઠે, બહુ મજાની છે, તમને ગમી ને, એટલે તમારે છે ને મહેમાન જમાડવાનો તો અહીં બહુ ન હોય, તમારું ઘર નથી, પણ અહીંયા જે માનો જમતા હોય ને એને તમે પીરશો ને અતિથિ દેવો ભવ છે. હાલો હાલો, એ લાભ ક્યાંથી? અને ખરેખર એને પુણ્ય મળે છે, એનાથી બુદ્ધિ તેજ થાય છે, જીવનમાં આવનારા પાપ વયા જાય છે. જમાડવાનું આવું પુણ્ય, તમારે તો રસોઈ બનાવવાનો ખર્ચો નથી, એનું વાસણ પડ્યું હોય એ તમે ઉટકી નાખો ને તોય તમારા પાપ બળી જાય. એ ગમે એવો હોય પણ શાસ્ત્રમાં કહ્યું અતિથિ દેવો ભવ, એટલે દેવ છે. રામકૃષ્ણ પરમહંસ એને એક શેઠિયાએ આમંત્રણ આપ્યું. જોજો, આ સંતો જ શાસ્ત્રને સમજી શકે. સંતો એટલે ભગવાન ઉગડાયું નહીં, પણ જે પહોંચેલો કોઈ પણ ગ્રહસ્થ સાધુ હોય તો એને સમજાય છે કે શાસ્ત્રમાં કીધું છે ખોટું નથી. શેઠિયાએ આમંત્રણ આપ્યું કે બાપજી મારે ત્યાં આજ બપોરે ભોજન લેવા આવજો. તો હા કઈ વાંધો નહીં, આવીશ. બહુ આગ્રહ કરેલો, નહીં તો આવાને જ કંઈ જવાનું હોય ને જમવાનું, કાંઈ મારે જરૂર નથી. તો કે ના બાપજી મારે ત્યાં પધારો. બહુ પગે પડ્યા પરમહંસજી હા પાડી, સારું આવી જઈશ. તો કીધું તું એ જગ્યાએ એમનું મકાન હતું ત્યાં જ ને, 10 વાગે 11 વાગે પહોંચી ગયા. બોલે આદર આપ્યો, આવો આવો બેસો. હવે મોટા માણસો હોય ને ઓળખીતા કેટલા હોય, અને પ્રસંગ હોય ત્યારે જ બોલાવ્યા હોય, એટલે જે આવે તે આવે, મળવા આવે. હવે એ તો બધા આ સાધુ તમારે ઘેરે સાધુ બેઠા હોય, પણ એ ટાણે કલેક્ટર મળવા આવે તમે સાધુને કહો ને બાપ જાવ જીગડે બેસજો, જરા કલેક્ટર આવ્યા છે. થાય ને કોઈ મોટો માણસ આવ્યો હોય તો એમ થોડું થાય કે કલેક્ટર હોય તને ઘરના ભાઈ એને કહી દે, પણ અત્યારે મારે ઘેર સાધુ છે. અમે કેનેડા ગયા હતા ને ત્યાં રવિભાઈ છે, કેવડા મોટા માણસ છે, કેટલા સરકારની અંદર ઉડ્ડયન ખાતાના મંત્રી, એના સેક્રેટરી. પણ એને 3 દિવસ ત્યાં કહી દીધું, મારે ત્યાં હિન્દુસ્તાનથી, ભારતથી, હિન્દુસ્તાનથી, ઇન્ડિયાથી મારા પ્રિસ્ટ આવ્યા છે, સાધુ આવ્યા છે, માટે 3 દિવસમાં મને કોઈ ફોન કરશો નહીં, મને મરી ગયેલો સમજજો. જો બોલ, કહી શકવાની હિંમત હોય? સાધુ મોટો સરકાર પછી
તમારે જે એનું થતું હોય એ કરી શકો, પણ હું 3 દિવસ તમને નહીં મળું, હું ત્યાં જ રહીશ, મારો ભગવાન છે. એ બુદ્ધિ હોય તો થાય, મહિમા વગર તો થાય નહીં, સમજણ વગર થાય નહીં. ભાઈ અમે રણછોડબાપા છે ત્યાં કેનેડામાં, તો પરવળ ગોતીને લઈ આવ્યા. આ દેશમાં મોંઘું હોય પરવળનું શાક, તો ત્યાં તો એ દેશમાં પાકતું નથી. કોઈ ફોરેનથી આવતું હોય, આફ્રિકાથી આવતું હોય, ગમે ત્યાંથી દેશમાં પ્લેનમાં ભરાઈને આવતું હોય, મોંઘામાં મોંઘું બજારમાં રખડીને એ પરવળનું શાક લઈ આવ્યા. ઉપર ટીકડો માર્યો ને, અમે કંઈક ભાવ વહેંચ્યો, તમને ચક્કર આવી ગયા. એટલે રણછોડ બાપાને અમે કીધું, બાપા આટલું બધું મોંઘું લાવવાની શી જરૂર છે, ન લવાય, અમે તો બટેટા ખાઈએ. ત્યાં તો બાપાની આંખમાં પાણી આવી ગયા. નહીં તો બાપા નિવૃત્ત નોકરી કરતો હોય ને પૈસા આવતો હોય તો ઠીક, આંખમાં પાણી આવી ગયા. અમે કીધું શું થઈ ગયું? એટલે બાપા સાધુ ને કે આવું ના બોલાય સ્વામી, આવું ના બોલાય. અમે કીધું કા આટલું બધું મોંઘાને શું જરૂર? અરે તમારાથી કઈ મોંઘું છે? આટલું જ વાક્ય પણ આપણને પાણી એટલે આવી દે ને આંખમાં, કે તમારાથી કઈ મોંઘું છે? તમારાથી કઈ મોંઘું નથી, બધું સસ્તું છે. એ સિવાય મોંઘા તમે છો, મોંઘા ભગવાન છે, એને ભગવાન રાજી થાય. આ તો બહુ મોટી વાત છે. આ તો ઘણા તો એવા હોય છે. તો પરમહંસજીને તો બેસાડ્યા ને ઓલાને મોટા માણસો મળવા માંડ્યા. તો એમણે એક માણસ હતો એમનો પોતાનો અંગત, એને કીધું બાપજીને સમય થાય ને જોજો, વાત આ નાનકડી એક કહીને જ પૂરું કરી, એ બાપજીને થાળી કરી વ્યવસ્થિત જમાડી દેજો. આ આવ્યા છે ને, હું જરા બાજુના બેઠક રૂમમાં બેઠો છું, બાપજીને જમાડી દેજો. એટલે એ બાજુ રૂમમાં વયા ગયા. ઓઈલો મોટો જ હોય, મોટાનો સેક્રેટરી મોટો હોય. તે બીજો કોઈ આવ્યો તો કે શેઠ તો અંદર બેઠા છે, ચાલો આ તમને અહીં બેસાડું. ત્યાં બેસાડે એને યારે વાત કરવા, હવે વાત એવી નીકળી એને બીજા એ નીચે માણસને કીધું, એ મારા શેઠ ત્યાં બેઠા છે, મારે આ ભાઈઓ સાથે બેસવું પડશે, તમે એમ કરો ને આ બાપજીને સમય થાય થાળી જરીને જમાડી દો ને. હવે એ ટાણે તો પંક્તિઓ પડી ગયેલી, બાપજીને માટે આસન નાખેલું. હવે ઓલો ઓલાને દે, ઓલો ઓલાને દે, ઓલો ઓલાને દે. 11 વાગ્યાના રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા, 2 વાગ્યા તોય કોઈ થાળીનો મેળ પીડ્યો નહીં, તો પરમહંસજી બેઠા છે. પછી જાણ્યું કે હવે આ લોકોને કંઈક અગવડતા છે. હાથી ઊભા થયા, એના પાણી અરે ગયા, એમાંથી પાણીનો ગ્લાસ પીર્યો, ઠાકોરજીને ધરાવી પાણી પી પરમહંસજી નીકળી ગયા. એમની હારે એક શિષ્ય હતો ને, એમણે કીધું કે બાપજી આ શું કર્યું? જે માણસે આપણને 2 વાગ્યા સુધી રગરગાવ્યા, તો એવી શું જરૂર હતી કે તમારે હાથે પાણી પીવાની જરૂર પડી? પરમહંસજી દાંત કાઢતા, એવા જ પરમહંસ કહેવાય ને, દાંત કાઢતા કાઢતા કે ભાઈ શાસ્ત્રના નિયમ છે, શાસ્ત્રમાં સંતો અને ભગવાને કીધું છે, આંગણે અતિથિ આવે જો ભૂખ્યો તરસ્યો જાય ને તો એને સર્વ પુણ્ય બળી જાય છે. અને બિચારા મને ભાવથી મને જમવા બોલાવ્યો, હવે કામમાં ગમે તે કાંઈ સંજોગે રોકાઈ ગયા અને હું ભૂખ્યો નીકળી જાઉં તો એનું તો સત્યાનાશ નીકળી જાય. તો હું સાધુ છું, એનું ભૂંડું થાય એ મારાથી કેમ જોવાય? એટલે કમસે કમ પાણી પી લઉં તો એને એનું પુણ્ય અકબંધ રહી જાય, એને પુણ્યનો ક્ષય ન થાય. એટલા માટે એના ભલાને માટે મેં હાથે પાણીનો ગ્લાસ ભરીને પી નીકળ્યો છું. બોલો અતિથિ દેવો. એટલે કોઈ પણ ભૂખ્યો આવ્યો હોય, ગમે ભૂખ્યો હોય કે ન હોય, એ આપણે ત્યાં નિયમ છે, ભલે પીશો લેશો ખાજો. પણ ઘણા તો એવું કે શું પીશો, ટાઢું પીશો ગરમ પીશો? અરે ભાઈ જે હોય આપી દો ને, ટાઢા ઉના ને કહે, નહીં 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 તમે મહેમાન કહેવા આવો, તમે કહો. અરે ભાઈ જે હોય, નહીં 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 તમે કહો, અમે તમે મહેમાન કહેવા આવો. સારું ટાઢું આપી દો, ટાઢું. સોફ્ટ ડ્રિંક પીશો કે પછી સાદું લીંબુ ને શરબત પીશો? અરે ભાઈ તમે જે હોય ઘરમાં આપી દો, એમ નહીં તમે મહેમાન કહેવા, તમને પૂછ્યા વગર કાંઈ ન દેવાય. સારું લીંબુનું શરબત આપી દો. સારું કાચના ગ્લાસમાં આપો કે સ્ટીલના ગ્લાસમાં આપો? ઓલો કે જે ગ્લાસ હોય એમાં આપી દો ને, તમે સ્ટીલનો કાચનો ના ક્યાં તમે પુરાણ કાઢ્યો? નહીં નહીં તમે મહેમાન કહેવા આવો, તમે કયો એમાં આપે? અરે ભાઈ કાચના ગ્લાસમાં આપે. હા વ્હાઈટ ગ્લાસમાં આપું કે કલર ગ્લાસમાં આપું? ઓલો કે ખોબામાં આપી દો, હાલતો થઈ ગયો, મારે પીવું જ નથી. તો જેવો જોડા પહેરે હાલતો થયો તોય ગરદણી એમ બોલ્યો કે આ વખતે તમને કાંઈ પણ લીધા વગર જવા દઉં છું, બીજી વાર નહીં જવા દઉં. બોલ્યો કે હવે તારે ત્યાં આવે એ બીજો. આવા પણ લોકો હોય છે. તો ગૌ એ માતા છે એમ શાસ્ત્રોમાં કીધું છે, એ જરા ખોટું
નથી. એવી જ રીતે જે જે શાસ્ત્રમાં જે જે આવતું હોય એ શાસ્ત્રોને જે માને છે અને વિચારીને આદર આપે છે એનું શ્રેય થાય છે. સંસ્કૃત ભાષા કેટલી મીઠી છે કે એક તમે નીતિસૂત્ર બોલો તો કેટલો અર્ક આવી જાય છે. વિદ્યાર્થીને માટે આ પાંચ લક્ષણો છે, એક એક પશુ જેવા ધર્મો બતાવે છે ને, કાગડો, બગલો, કૂતરો છે, એક એમાં સારું છે લખણ? કાગડાના, બગલાના, કૂતરાના એક લક્ષણ સારા છે બોલો? એમાંથી શીખવા જેવું છે અને એ વિદ્યાર્થીઓ શીખવાનું છે બોલો. કાગડામાંથી કંઈક શીખી જાય, બગલામાંથી કંઈક શીખી જાય, કૂતરામાંથી કંઈક શીખી જાય તો વિદ્યાર્થી એનું જીવન ઉજ્જવળ કરે. હવે જ્યારે મોકો હશે ત્યારે એના ઉપર આપણે બોલશું, પણ ફરી વાર તમારે એને શ્લોક પાકો કરવાનો છે અને એના જે કાંઈ માનો કે આપણે વાત વિચાર આવે તો એને તમારે દ્રઢ કરવાની છે, યાદ રાખવાની છે, બરાબર?